રામ રામ સીતારામ બધાયને. તો કેમ છો તમે બધાય? આઈ હોપ કે એકદમ મજામાં જ હશો. તો આપણે મહિનો કદી પછી વ્લોગ બનાવીએ, જોકે મારા પપ્પાને બનાવતા પણ હું નહોતો આવ્યો. અછબડા થયા હતા, હજે દાગતા રેગા અમુક, પણ હું આજ બનાવલી હરવા હે ભણવાનું આપણે ખુલ્લે ગું. આજે અમે ઓલેશ્વર જવાના હતા દોસ્તાર, તો જોઈ લો આપણા ભેરા જયદીપભાઈ હે અને રોહનભાઈ, આ ન્યૂ મેમ્બર હે આપણા, એ પણ આજ આવવાના હે. બાકી સાયકલ અમારી રેડી હે, સાયકલ લઈને જવાનું હે. તો હાલો આગળ નીકળીએ. આપણે સાયકલ લઈને નીકળે ગયા હે, જોઈ લો બજારમાં પૂગ્યા ને. આપણી આ દુકાન તો બંધ હે, આ દુકાન ખુલ્લી હે, જોતા જઈએ. તો સાયકલ અમે આ પાર્ક કરી દીધી, આપણી દુકાને જઈએ ઘૂમરો મારવા. મારા પપ્પા હોય, બાકી આપણી ઓલી દુકાન તો બંધ હે. આ જોઈ લો, મારા પપ્પા બેઠા હે ફસાણ અને આ અંભારે ને. રામ રામ જીગારામ બોલાય ને. દિલીપભાઈ આવ્યો ગામ બજારમાં લટાર મારવા આવ્યો લાગે ને. અમારે જવાનું હે ઓલેશ્વર મંદિરે. ઓલેશ્વર? હા જાઓ જાઓ. મસ્ત મજાનો વિડીયો ઓલેશ્વર નું મંદિર માં દર્શન કરાવી છે તમને. વિડીયો માં કન્ટિન્યુ રહેજો, ચેનલ માં નવા આવ્યો સબસ્ક્રાઇબ કરતા જજો. આજ રવિવાર છે, પણ કઈ જવાનું મેળ ન પડ્યો. ઘરે જવું તો એક પપ્પા ને પ્લાન કેન્સલ કરી દઉં થોડુંક. પછી હું છે કે અમારા પાર્ટનર છે એ અમદાવાદ છે, એ તમને ખબર જ છે, એ હાજર ના થશે. આ દુકાન આપણે આવીને ફરી ત્યાં રહેવાનું જરૂરી છે. કરિયાણા ની દુકાન તો આપણે બંધ હોય ઓલરેડી. સાયકલ લઈને નીકળીએ. હાલો, તો આપણે બસ સ્ટેન્ડ પૂગે ગયા છે, ટ્રાફિક જામ છે. એ હવે આપણે આથી આ રસ્તે જવાનું છે. ફૂલ ટ્રાફિક છે, એવતા જો કે આપણે ટેવ પડે ગઈ ટ્રાફિકમાંથી કાઢવાની, એટલે એ વાંધો નહીં આવતો. હાલો, તો આપણે એવું બસ સ્ટેશનવાળા રોડે સીધા આવ્યા ને આથી અહીં જવાનું છે. આથી પછી સીધે સીધું જવાનું છે. હાલો, તો કન્ટિન્યુ રહેજો. આપણે મંદિરે તો પૂગે ગયા, એ વાં આરતી થાય ને. આપણે આ આવ્યા હતા પહેલાં, જ્યાંથી આ પાણી આ રસ્તેથી આ બાજુ જતું હતું, એ અટાણે આખું હુંકાઈ ગયેલ હે. જોઈ લો અટાણે તો આખે આખું હુંકલ જ છે. સુમાહામાં આથી પાણી ચાલુ હોય ને આપણા સાથીદાર પણ આવે. જોઈ લો સાયકલ લઈને હું વ્લોગ ઉતારવા હતું, હેઠો ઉતરે ગયો. જોઈ લ્યો, બાકી આ કચરો જ કચરો છે આમાં અટાણે તો. ઓલેશ્વર પૂગે ગયા છે, પાછળ જોઈ લ્યો મંદિર પણ છે. બાકી આપણી સાયકલ વાં પાર્કિંગ કરી દીધી,
તો હાલો એ અંદર જઈએ. આરતી ચાલુ છે, આરતી પણ આપણી ઘણી ફેર આગળના વિલોગમાં આવેલ છે. હાલો જઈએ. ચાલો તો આ છે ગેટ, જો કે તમે આગળના વિડીયોમાં જોયેલા જ છે. આગમ બે સાઈડ અવેડા પણ રાખેલ છે, કોઈ ઢોરને પાણી પાણીની સુવિધા છે, ને આ કબૂતરને ચણ નાખવાનું પણ છે, અને આ છોકરાઓને રમવા માટે ઈસકા લસર પટ્ટી છે, અને બેસવાની સુવિધા પણ છે. જોઈ લ્યો સીધો રસ્તો છે. જોઈ લ્યો આપણે અંદર આવે ગયા, અને અંધારે જેવું થોડુંક થેગું, બાકી વા આરતી ચાલુ છે એટલે મારો અવાજ પણ ઓછો આવી છે. તો આ જોઈ લ્યો શિવલિંગ છે, આ છે વા છે, અહીં હરોહર છે લાઈન શિવલિંગની, તો એ પણ એક સારું કહેવાય, અને બિલીના નીચે જ છે. ને જોઈ લ્યો આગમની સાઈડ થોડું ઘણું પાણી ભર્યું છે, બાકી આગમમાં તો હાવ કોરું જ છે. આપણે આવ્યા હતા આના પહેલાં તે દુવાથી પાણી જતું હતું આ સાઈડ. ઈ છે આ નદી. તો આપણે પણ આરતીને મોજ માણીએ. આરતી પૂરી થઈ ગઈ ને અંધારું થઈ ગયું, તો આપણે ઘેર નીકળીએ સાયકલ લઈ પાછા આવ્યા એવી રીતના જ. જોઈ લ્યો આપણા પપ્પા બારણે બેઠા છે. હાય હાય એવરીબડી, ચાલો તો લાઈટ ઓન કરી નાખી. ચાલુ કરતી ચાલો હવે અમે ઘેર જઈએ. હાલો તો ફાઇનલી આપણે હોલેશ્વર મંદિર થી મહાદેવના દર્શન કરે ને મસ્ત ભાગે આવ્યા, ને હાંસ પણ થઈ ગઈ, અંધારું થઈ ગયું, ને મારી માય પણ રસોઈ બનાવવા માંડ્યા. તો હાલો જોઈએ કામ બનાવતા હોય. તો જોઈ લ્યો મારી મમ્મી કઈક બનાવે. માં કામ આ ડુંગળી લાવણ મોરો બધાયને સીતારામ, ને અમે આજ બનાવીએ ભેળ, તો ડુંગળીનો મોરો તમે તો. હા આજ ભેળનો પ્રોગ્રામ છે, કઈ ભેળનો પ્રોગ્રામ છે, તમે તો ડુંગળી મોર નાખો, આપણે હાદી બનાવીએ, બહુ કઈ આપણે સોના ને કઈ જતે કઈ બાઈકો એવું કઈ નથી. મારા બાપા એ દુકાને થી ભાગે આવ્યા, ભાગે આવ્યા આપણે ઓલરેડી દુકાને થી અહીંયા આવ્યા હતા, હજે તો તૈયારી હાલે, બીકું વસ્તુ શાંતિ એ મગાવી હતી, ભેળ બનાવવાનો પ્રોગ્રામ હતો એટલે મસ્ત મજાને જોવા તમને બતાવું. એક મમરાને કોતરી લેવો, એક તીખા મમરા થોડીક તીખાશ થાય એટલા માટે આ લેવો છે, પછી એક તીખું સવાણું લઈ આવ્યો છે અમારે રાજા કંપનીનું જે બ્રાન્ડેડ અમે વેચીએ છે રાજાવાડાનું, બાકી સેવ ને વઘારેલો મમરા આપણી પાસે ઓલરેડી પડ્યા છે, ને બીજી એક મસ્ત વસ્તુ લેવો કામ મુકાઈ ગઈ નીચે નીચે તમારા પગ પાસે, કસ્ટર્ડ પાવડર લઈ આવ્યો છે સ્પેશિયલ આઈસ્ક્રીમ બનાવવા માટે, આઈસ્ક્રીમ બની છે ને ઓરમો બની, ફ્રૂટ સલાડ બનાવવા માટે મસ્ત મજાનું ફ્રૂટ સલાડ બનાવવાના છે આપણી, એ આજે ટાઈમ મળી છે ત્યારે બનાવી, અટાણે તો આપણે ભેળનો પ્રોગ્રામ ચાલુ છે એટલે ભેળ બનાવીએ, ફટાફટ થઈ જાય તો ફટાફટ ખાઈ લઈએ આપણે, અહીંયા અમારે ચપાટ તૈયારી હાલે છે ફટાફટ, મમરા વગાડવાનો પ્રોગ્રામ ચાલુ છે, મમરા કાલે એક દિવસ વગાડ્યા હતા પછી અમારે દિવેશભાઈ નાસ્તા હાકું છે એટલે એમાં ભૂંગરા ને એવું બધું નાખેલું છે એટલે આના માટે આપણે સ્પેશિયલ અલગથી મમરા લઈ આવ્યા એટલે અલગ વગાડવાના છે આપણે, ચાલો ફટાફટ તૈયારી થાય છે ફટાફટ આપી દઈએ મમરા આપણા ફટાફટ શાંતિ થોડે વગાડી નાખે
મમરા વફાવી એટલી જ વાત છે ખાવા બે ભાઈ માં જારી વાર ન લાગે હા મારી મમ્મી બધી તૈયારી કરી લીધી જોઈ લ્યો આપણે બધે ત્યાં છે હું હાલો હમણાં આપણા વધારે ગયા આપણે સેવ ને આ બધું નાખવાનું હે તે નાખી દઈએ પેલામાં વઘારેલા મમરા નાખ્યા હવે સેવ ને સવાણું ને ઓલા મમરા બાકી ચટણી એ નાખી દે એટલે આપણી ભેળ કમ્પ્લીટ થઈ જાય કઈ મારા પપ્પા ચમચી ને વાટકા લેવા જોઈ લેવા મસ્ત મિક્સ સવાણું નાખ્યું હે ને બાકી આપણા પાંચ વાળા દીખા છે મમરા હવે ચટણી નાખીને મિક્સ કરવાનું હે ભેળ તૈયાર ચાલો તો મિક્સ થઈ ગયું હે ને મારી મમ્મી જો ચટણી નાખવાના આવ્યો ચાલો આને પણ મિક્સ કરી દો આપણી પેડ બની ગઈ બધે નાખીને કેરવે લીધે આપણે હે આપણે ખાવા બેહવાનું છે ચટણી નાખીને મિક્સ થઈ ગઈ આપણી બેહ ચાલો ફટાફટ ખાવા બેહીએ થાય છે મોડું ઘણા વાગે હાડા દસે ગામ ને આમ તો પેડ બનાવે લીધે ને ચાલો તો આજે ભેળની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વ્લોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો